હેલો ફ્રેન્ડ્સ, આ લેક્ચરમાં આપણે એની પછીનો ઇન્વોલ્યુટ ઇન્વોલ્યુટ ઓફ સ્ક્વેર એટલે કે ચોરસનો ઇન્વોલ્યુટ છે એ ડ્રો કરતાં શીખશું. આપણી શીટ પ્રમાણે શીટ નંબર 6નો પ્રોબ્લેમ નંબર 8, બરાબર? આપણી શીટ પ્રમાણે શીટ નંબર 6 પ્રોબ્લેમ નંબર 8 ડ્રો ઇન્વોલ્યુટ ઓફ 20 mm સ્ક્વેર, બરાબર? એટલે કે ચોરસ એક થાંભલો છે, એ થાંભલા ઉપર આપણે જે દોરી જે છે એને વીંટાળશું અને એ જે દોરી વીંટાળ્યા પછી જે આપણને કર્વ મળશે એને કહેશું આપણે ઇન્વોલ્યુટ ઓફ સ્ક્વેર. તો આ પણ જે ઇન્વોલ્યુટ ઓફ ટ્રાયંગલ જે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા, બરાબર, એ જ રીતે ડ્રો કરવાનો છે. ત્રિકોણની બદલે આમાં ચોરસ આપેલું છે તો જે ડાયમેન્શન જે છે ચોરસનું એ 20 mm છે. તો 20 mm બાય 20 mm નો જે છે સૌથી પહેલાં આપણે ચોરસ છે ડ્રો કરીશું, બરાબર. ઓકે, આ 20 mm બાય 20 mm નો ચોરસ છે. ડાયમેન્શન આપી દઈએ. બરાબર છે, આ 20 mm. ઓકે, હવે આપણે આ ચોરસના પોઈન્ટ આપવા પડશે. તો સૌથી પહેલાં જે પોઈન્ટ નંબર 1 છે એ હંમેશા લોઅર રાઇટ કોર્નર એટલે કે જમણી બાજુના નીચેના ખૂણા પાસે આપણે 1 નંબર આપવાનો હંમેશા. એટલે અહીંયા આપણે 1 નંબર આપશું, બરાબર. એની પછી એની ઉપર 2, 3 અને પોઈન્ટ નંબર 4, બરાબર છે. હવે આ ઇન્વોલ્યુટની વ્યાખ્યા પ્રમાણે આપણે પોઈન્ટ નંબર 1 પાસે જે દોરી જે છે એનો એક છેડો છે એ ફિક્સ કરશું, બરાબર. પછી દોરીને છે આપણે એનો બીજો એન્ડ જે છે એને ફ્રી એન્ડ તરીકે રાખશું, બરાબર. તો હવે જો આ 20 બાય 20ના ચોરસ ઉપર આપણે જો દોરીને વીંટાળવી હોય તો ટોટલ દોરીની લંબાઈ જે છે એ જે 20 mm જે આપી છે, બરાબર, 20 × 4 કરવું પડે કારણ કે ચોરસની 4 બાજુ છે. એટલે તો ટોટલ દોરીની લંબાઈ કેટલી થશે? 20 × 4 બરાબર 80 mm. તો પોઈન્ટ નંબર 1થી 80 mm જે છે આપવાનું, બરાબર. તો પોઈન્ટ નંબર 1ને થી 80 mm જે છે લાઈન ડ્રો કરશું આપણે, બરાબર. આ જે લાઈન પૂરી થશે ત્યાં પોઈન્ટ આપણને P મળશે, બરાબર. આ જે P પોઈન્ટ છે એ દોરીનો બીજો એન્ડ છે, ફ્રી એન્ડ, બરાબર. હવે આ Pથી આપણે દોરીને ટાઈટ રાખીને આ જે ચોરસ છે એની ઉપર છે આપણે આમ વીંટાળવાની છે, બરાબર. અને એ પાછી 1 પાસે આવી જશે અને જે કર્વ મળશે એને ઇન્વોલ્યુટ કહેશું, બરાબર. હવે આ ટોટલ દોરીની લંબાઈ કેટલી આવી? 80 mm. વીસ ગુણ્યા 4 બરાબર 80 mm, બરાબર. ઓકે, હવે આ 80 mmના આપણે 4 ભાગ કરશું કારણ કે ચોરસની કેટલી બાજુ છે? 4. હવે 80 mmના 4 ભાગ કરવા હોય તો એક ભાગ છે એ 20 20 mmનો થાય, બરાબર. 20 20 mmના 4 ભાગ છે એ તમે કરી નાખો, બરાબર છે. હવે આ પોઈન્ટ નંબર 1 છે, 1 પછી અહીંયા બીજો પોઈન્ટ આવશે 2, પછી આવશે 3, પછી આવશે 4 અને છેલ્લે પોઈન્ટ આવશે 1. છેલ્લે પાછો પોઈન્ટ કયો આવશે? 1. એટલે આ 1 2ની જે લેન્થ છે આ 1 2 એ આ ચોરસના 1 2 ઉપર વીંટાશે. 2 3ની લેન્થ જે છે એ અહીંયા ચોરસના 2 3 ઉપર વીંટાશે. 3 4ની લેન્થ છે એ ચોરસના 3 4 ઉપર વીંટાશે અને 4 1ની જે લેન્થ છે એ ચોરસના 4 1 ઉપર વીંટાશે, બરાબર. ઓકે, તો હવે શું કરશું? આગળનો પોઈન્ટ જે છે એ 1 2ની જે લાઈન જે છે, બરાબર, એ ઊભી લાઈન છે એ જ દિશામાં આગળ આપણે લંબાવશું રેન્ડમલી, બરાબર. એ જ રીતે 2 3ની જે લાઈન છે એને 2 3ની દિશામાં આગળ લંબાવશું, બરાબર. 2 3 2થી 3 તરફ લંબાવવાની, બરાબર. પછી 3 થી 4ની જે લાઈન છે એને 3 4ની દિશામાં આગળ લંબાવવાની, 3 થી 4ની દિશામાં નીચે તરફ, બરાબર. અને 4 1ની જે લાઈન છે એને આપણે ઓલરેડી લંબાવેલી જ છે, બરાબર, 4 1ની દિશામાં, બરાબર. હવે પરિકર લેવાનું અને ચોરસના 1થી P
પી સુધીની લંબાઈ સેટ કરવાની, બરાબર? વન પી જેટલું પરિઘ ખોલવાનું, ઓકે? અને આ વનને સેન્ટર રાખી અને ડાયરેક્ટ જે છે એ આર્ક ડ્રો કરવાની. ક્યાં સુધી ડ્રો કરવા કરશું આપણે? વન ટુની જે ઊભી લાઈન જે છે એને કટ કરે ત્યાં સુધી, બરાબર? તો ત્યાં પોઈન્ટ આપણે આપશું પી વન, પછી ટુથી પી જેટલું પરિઘ ખોલવાનું, બરાબર? ટુથી પી જેટલું. હવે ચોરસના ટુને સેન્ટર રાખવાનું એટલે એ પી વન સાથે જ મેચ થશે, બરાબર? પછી બીજી આર્ક આપવાની, બરાબર? એ આર્ક જે છે એ ટુ થ્રીની જે લાઇનને કટ થાય ત્યાં સુધી જ આપવાની, બરાબર? અહીંયા સુધી. ત્યાં આગળ આપણે આપશું પોઈન્ટ પી ટુ, બરાબર? પછી થ્રીથી ફોર, સોરી થ્રીથી પી જેટલું પરિઘ ખોલશું, ચોરસના ત્રણને સેન્ટર રાખશું અને એ પી ટુ સાથે મેચ થઈ જશે, જુઓ, બરાબર? એટલે અહીંથી આર્ક ડ્રો કરશું પી ટુથી. એ પી ટુની આર્ક જે છે એ થ્રી ફોરની લાઈનને જ્યાં કટ કરે ત્યાં સુધી ડ્રો કરશું. તો ત્યાં આગળ આપણને મળશે પોઈન્ટ પી થ્રી, બરાબર? અને છેલ્લો જે પોઈન્ટ બચ્યો એ છે ફોરથી વન, બરાબર? ફોરથી વન જેટલું પરિઘ ખોલવાનું, બરાબર? અથવા તો આપણે એમ કહી શકીએ ફોરથી પી જેટલું પરિઘ ખોલશું, ચોરસના ફોરને સેન્ટર રાખશું અને પી થ્રી એ પી થ્રીની સાથે જ મેચ થશે. અને જો જે આપણે કર્વ ડ્રો કરશું એ કર્વ જે છે એ વન ને મેચ થઈ જશે, બરાબર? જો આ રીતે, ઓકે? તો આ જે થઈ ગયો છે ઇન્વોલ્યુટ પૂરો, સ્ક્વેરનો ઇન્વોલ્યુટ, બરાબર? અને એને હું નામ આપી દઉં ઇન્વોલ્યુટ, બરાબર? કર્વની ઉપર, ઓકે? શીટ નંબર છ, પ્રોબ્લેમ નંબર આઠ, ઇન્વોલ્યુટ ઓફ સ્ક્વેર, સ્ક્વેરનું ડાયમેન્શન છે 20 mm, ઓકે? થેન્ક યુ.